Hello everyone, how are you? Fine, okay. तो friends, हूँ तुमने एक सवाल पूछूं, पूछूं? तो friends, तुम्हारी मम्मी है, हमरा रसोई बनावी दीदी, कोना घर में बनावी दीदी, आने उनसे करो, okay. तो friends, तुम्हारा माथी, हमरा कितलाक ने मम्मी है रसोई बनावी दीदी हसी, अने કેટલાકની મમ્મીની રસોઈ હજુ બનાવવાની બાકી હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમે કોઈ વખત રસોડામાં જાઓ છો? જાઓ છો? ફાઇન. શું તમારી મમ્મી જ્યારે રસોઈ બનાવે છે તો તે મમ્મી રસોઈ કેવી રીતે બનાવે છે તે તમે જોઈ છે? જોઈ છે? ઓકે, વેરી ગુડ. બાળ મિત્રો, તમારી મમ્મી જે વાસણમાં રસોઈ બનાવે છે તો તે બધા વાસણને તમે ઓળખો છો? ઓળખો છો? ઓકે, તો ચાલો હમણાં હું તમને અહીં કેટલાક વાસણો બતાવું છું. તો તે વાસણોને તમારે ઓળખવાના છે અને તમારે મને એના નામ આપવાના છે. કહેશો ને બધા? ઓકે, ચાલો તો હું તમને અહીંયા કેટલાક વાસણો બતાવું છું. જો બાળ મિત્રો, અહીંયા કેટલાક વાસણો છે તો હું તમને એક પછી એક બધા વાસણ બતાવીશ, તો તમારે મને એના નામ આપવાના છે. જો આ વાસણનું નામ શું છે? કોણ કહેશે મને? ઓળખી ગયા? ફાઇન. આ વાસણને શું કહેવાય? ફાઇન. આ વાસણને કસરત કહેવાય છે. હવે આ વાસણને શું કહેવાય? કોણ કહેશે મને? ફાઇન. આ વાસણને તપેલી કહેવાય છે. ત્યારબાદ આ વાસણને શું કહેવાય? કોણ કહેશે મને? અરે, તમે તો ઓળખી ગયા. અને બાટકી કહેવાય છે. આ વાસણને શું કહેવાય? ઓળખી ગયા? ફાઇન. અને કડાઈ કહેવાય છે. ચાલો હવે આ વાસણને કોણ કહેશે મને? આને શું કહેવાય? બરાબર, આને પાટલી કહેવાય છે, જેના પર મમ્મી શું બનાવે છે? રોટલી. બરાબર. હવે આ વાસણને શું કહેવાય? કોણ કહેશે મને? ફાઇન. અને વેલણ કહેવાય છે. બરાબર. હવે આ વાસણને શું કહેવાય છે? અને વેરી ગુડ, ચમચી. બરાબર. હવે આ વાસણને કોણ કહેશે મને? શું કહેવાય છે? બરાબર, ચમચો. હવે આ વાસણને શું કહેવાય? ઓળખો છો? શું છે આ વાસણનું નામ? બરાબર, જારો. બરાબર, જેનાથી મમ્મી પૂરી કે ભજીયા તરે છે. ત્યારબાદ આ વાસણને શું કહેવાય? ફાઇન. આ વાસણને કુકર કહેવાય છે. બરાબર. તો બાળ મિત્રો, આજે આપણે આ રસોડામાં ઉપયોગી વાસણો વિશે આપણે આજે માહિતી મેળવી. તમે તો બધા જ વાસણોને ઓળખો છો. ઓકે, તો ચાલો હવે આપણે હવે આગળ પાઠ સમજીએ. હવે આપણે એ જોઈએ કે જે આ રસોડાના વાસણો છે તે વાસણોમાં કયો કયો ખોરાક બનાવી શકાય છે, તો તેના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. કુકરનો ઉપયોગ કઠોળ શાક બાફવા માટે થાય છે. તેવી જ રીતે કડાઈનો ઉપયોગ તળવા માટે, શાક બનાવવા માટે થાય છે. અને તવીનો ઉપયોગ ઢોસા, ભાખરી, રોટલી વગેરે બનાવવા માટે થાય છે. કુકરમાં શું શું બનાવી શકાય છે? તો કુકરમાં ખીચડી, દાળ ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો
વગેરે ભોજન બનાવી શકાય છે. બાળ મિત્રો, તમને ખબર છે કે આપણે જે હમણાં આ વાસણોનો ઉપયોગ કરીએ છીએ તે શામાંથી બનાવવામાં આવે છે? ચાલો આજે હું તમને બતાવું. બાળ મિત્રો, આ વાસણો સ્ટીલ, એલ્યુમિનિયમ, કાચ, માટી, તાંબુ અને પિત્તળમાંથી બનાવવામાં આવે છે. જ્યારે પહેલાંના સમયમાં વાસણો તાંબુ, પિત્તળ, લોખંડ, કાંસું અને માટીમાંથી બનાવવામાં આવતા હતા અને આ વાસણો પ્રમાણમાં મોટા અને વજનદાર પણ બનાવવામાં આવતા હતા. બાળ મિત્રો, કેટલાક ખોરાકને આપણે રાંધીને ખાઈએ છીએ, ત્યારબાદ કેટલાક ખોરાકને આપણે કાચો જ ખાઈએ છીએ અને ત્યારબાદ કેટલાક ખોરાક એવા પણ હોય છે ફ્રેન્ડ્સ, જેને આપણે કાચા અને રાંધીને એમ બંને પ્રકારે ખાઈ શકીએ છીએ. તો ચાલો આજે આપણે તેને જોઈએ. ફ્રેન્ડ્સ, આ રીંગણ, બટાકા, ભીંડા, ગુવાર, દૂધી તથા વિવિધ પ્રકારના અનાજ અને કઠોળ વગેરે રાંધીને જ ખવાય છે. જ્યારે આ ટામેટાં, કાકડી, કેપ્સિકમ, બીટ, ગાજર, કોબીઝ, વટાણા જેવો ખોરાક આપણે કાચો પણ ખાઈ શકીએ છીએ અને રાંધીને પણ ખવાય છે. બાળ મિત્રો, આ કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ વાનગીઓ બનાવી શકાય છે કોને ખબર છે? ફાઇન, લીંબુ શરબત, કેરી અને ડુંગળીનું કચુંબર, કાકડી અને બીટનું સલાડ, લસણ અને મરચાંની ચટણી, મરચાં અને કોથમીરની ચટણી વગેરે વસ્તુઓ રાંધ્યા સિવાય એટલે કે કાચું ખાઈ શકાય છે. બાળ મિત્રો, તમારી મમ્મી જે રસોઈ બનાવે છે તે મમ્મી રસોઈ દરરોજ એક જ સરખી બનાવે છે? એટલે કે તમે દરરોજ એક જ સરખા પ્રકારનો ખોરાક ખાઓ છો? નથી ખાતા ને? તો બાળ મિત્રો, મમ્મી જે રસોઈ બનાવે છે એ બધા જ ખોરાકને અલગ અલગ રીતે રાંધવામાં આવે છે. તમારી મમ્મી જે રસોઈ બનાવે છે એ બધી રસોઈ બનાવવાની રીત જુદી જુદી હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના ખોરાકને જુદી જુદી રીતે રાંધવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ ખોરાક રાંધવાની રીતને જોઈએ. ખોરાક રાંધવાની રીત. ખોરાકને આપણે શેકીને, બાફીને, તળીને, ગરમીથી શેકીને, ઉકાળીને અને સાતરીને આમ અલગ અલગ રીતે રાંધી શકીએ છીએ. આ રીતે ખોરાક જુદી જુદી રીતે રાંધવામાં આવે છે. આમ અલગ અલગ ખોરાકને આપણે અલગ અલગ રીતે રસોઈ બનાવવાતી હોય છે. જેમ કે બાળ મિત્રો, આ રોટલી, રોટલા, ભાખરી, મકાઈ વગેરે શેકીને ખાઈ શકાય છે. બાફીને ખવાતી ચીજ વસ્તુઓમાં ભાત, ખીચડી, ખમણ, ઇડલી, ઢોકળા, કઠોર વગેરે આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ આ પૂરી, ભજીયા, સમોસા વગેરે તળીને ખાઈ શકાય છે. કેક, બિસ્કિટ વગેરેને ગરમીથી શેકીને ખાઈ શકાય છે. આ ઉપરાંત સૂપને આપણે ઉકાળીને ખાઈ શકીએ છીએ. ત્યારબાદ શાકને મમ્મી સાતરીને બનાવે છે, એટલે કે શાકને આપણે સાતરીને ખાઈ શકાય છે. જ્યારે ખમણ, મુથિયા, ઢોકળા જેવી વાનગીઓ વરાળથી બાફીને બનાવવામાં આવે છે. જ્યારે આ પાપડને આપણે જાળી પર શેકીને તથા તળીને પણ ખાઈ શકીએ છીએ. તમારી મમ્મી જે સાધન પર રસોઈ બનાવે છે તો તે સાધનને શું કહેવાય છે? એટલે કે મમ્મી શાના ઉપર રસોઈ બનાવે છે કોણ કહેશે મને? ફાઇન, ગેસ પર, બરાબર ને? ફ્રેન્ડ્સ, આમ જોવા જઈએ
તો શહેરોમાં લોકો ગેસ ઉપર રસોઈ બનાવે છે, બરાબર, પરંતુ ગામડાઓમાં મોટાભાગના લોકો એ ચૂલા પર રસોઈ બનાવે છે. આ ઉપરાંત ફ્રેન્ડ્સ એવા કેટલાક બીજા સાધનો પણ છે કે જેના ઉપર પણ રસોઈ બનાવી શકાય છે. તો ચાલો આપણે એ સાધનોને આજે જોઈએ. રસોઈ બનાવવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે ગેસ સ્ટવ, સગડી, ચૂલો, સૂર્ય કુકર, પ્રાઇમસ, ઇલેક્ટ્રિક સગડી વગેરેનો ઉપયોગ કરીએ છીએ. બાળ મિત્રો, આ બધા જ સાધનોમાં, એટલે કે આ જે જુદા જુદા સાધનો આપણે જોયા રસોઈ બનાવવાના, તો એ બધા જ સાધનોમાં જુદું જુદું ઈંધણ વપરાય છે. મિત્રો, તમારી મમ્મી જે ગેસ પર રસોઈ બનાવે છે, ગેસ સ્ટવ પર, બરાબર ને, તો શું એ ગેસ સ્ટવ એમને મત ચાલે છે, એટલે એમને મત સળગી જાય? નથી સળગતો ને. આપણે આ ગેસ સ્ટવને ગેસના બાટલા સાથે જોડેલો હોય છે, બરાબર ને, છે ને તમારા ઘરે? હા, એટલે એ ગેસના બાટલામાંથી ગેસ એ ગેસ સ્ટવની અંદર જોઈન્ટ કરેલો હોય છે, એટલે ગેસ આવે છે, બરાબર ને, પછી જ આપણે તેને સળગાવી શકીએ છીએ. અને હવે તો કેટલાકના ઘરે ગેસ લાઇન આવી ગઈ હશે, એટલે ગેસ લાઇનને આપણે ગેસ સ્ટવ સાથે જોડેલું હોય છે, જેનાથી ગેસ સ્ટવ ચાલુ થાય છે, બરાબર ને. તો આ ગેસ સ્ટવની અંદર જે ગેસ જોડેલો હોય છે, તો ગેસને એ ઈંધણ કહેવામાં આવે છે. એટલે જે આપણે હમણાં જુદા જુદા પ્રકારના સાધનો જોયા રાંધવાના, બરાબર ને, તો એ બધા જ સાધનોમાં જુદું જુદું ઈંધણ વપરાતું હોય છે. તો ચાલો આપણે તેને જોઈએ. જેમ કે ગેસ સ્ટવમાં ગેસ વપરાય છે, પ્રાઇમસમાં કેરોસીન વપરાય છે, સગડીમાં છાણા અને કોલસા વપરાય છે, જ્યારે ચૂલામાં લાકડા, છાણા અને કોલસા વપરાય છે. ત્યારબાદ સૂર્ય કુકરમાં સૂર્ય ઉર્જા વપરાય છે અને ઇલેક્ટ્રિક સગડીમાં વીજળી વપરાય છે. આમ જુદા જુદા સાધનોમાં જુદું જુદું ઈંધણ વપરાય છે. સૂર્ય કુકરમાં ખોરાક બનાવવો સૌથી વધુ ફાયદાકારક છે, કારણ કે સૂર્ય કુકરમાં સૌર ઉર્જા વપરાતી હોવાથી તેનાથી કોઈ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી અને મોંઘા ઈંધણની બચત થાય છે. ખોરાકની પૌષ્ટિકતા જળવાયેલી રહે છે અને ખોરાક વધુ સુપાચ્ય બને છે. સૂર્ય કુકર સિવાયના તમામ સાધનોમાં વપરાતા ઈંધણ એ પર્યાવરણને નુકસાન કરતા હોય છે, કિંમતમાં મોંઘા પણ હોય છે, અને વળી કેરોસીન કે ગેસ જેવા ઈંધણ એ બહુ થોડી માત્રામાં પૃથ્વી પર બાકી વધ્યા છે. આથી જ આપણે સૂર્ય કુકરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તો બાળ મિત્રો, આ સાથે આપણો આ પાઠ 10 રસોડાની વાત તે અહીંયા પૂરો થાય છે, બરાબર. આઈ હોપ કે તમને બધાને આજે જે આપણે આ રસોડા વિશે વાત કરી, તો એ જાણીને ખૂબ જ મજા આવી ગઈ હશે અને તમને એમાંથી ઘણું બધું યાદ પણ રહી ગયું હશે. મજા આવીને તમને બધાને? ઓકે, તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું. બાય બાય.